નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આપની સાથે હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, બેકગ્રાઉન્ડમાં તમને ઘણી બધી સાયકલ જોવા મળે છે. ગુજરાત રાજ્ય સરકારનો એક સરસ મજાનો અભિગમ હતો, સરસ મજાનો એક વિચાર હતો કે દીકરીઓ ચાલતા ઘરેથી સ્કૂલે ન આવે, 1 કિલોમીટર 2 કિલોમીટર 5-5 કિલોમીટર દૂરથી પણ દીકરીઓ ભણવા માટે પાદરા સ્કૂલમાં આવતી હોય છે. જો કે ફક્ત પાદરા સ્કૂલ નહીં, પરંતુ એ દરેક સરકારી શાળા હોય, દરેક પ્રાઇવેટ શાળા હોય, ઘણી બધી શાળાઓમાં દીકરીઓ જે છે એ પોતાના નિવાસ સ્થાનેથી લઈ 2-5-10 કિલોમીટર સુધી ભણવા અભ્યાસ કરવા માટે જતા હોય છે. ત્યારે મહત્ત્વની બાબત છે, દીકરીઓને ચાલીને પગ ન દુખાડવા પડે, થાકી ન જવાય અને ભણવામાં પણ સાનુકૂળતા રહે, આસાની રહે, એના માટે વહેલા સ્કૂલે જવાય એના માટે સાયકલ આપવાનો વિચાર ગુજરાત રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કર્યો હતો. પરંતુ દર્શક મિત્રો, સરકારને ક્યાં ખબર હતી કે તેઓના જ અધિકારીઓ, શબ્દ મોઢા સુધી આવી ગયો પરંતુ બોલવો નથી, તેઓ સરકારના જ અધિકારીઓ એટલા બધા આળસુ છે, એટલા બધા નફ્ફટ છે કે તેમને સરકારના પૈસાની કોઈ જ ચિંતા નથી. સરકારના 1000 જાય કે 10000 જાય, આપણા ખિસ્સામાંથી ક્યાં જાય છે? જ્યારે એ અધિકારીઓના પોતાના ખિસ્સામાંથી પૈસા જાય તો ખબર પડે, પરંતુ આ તો સરકારના પૈસા. અને મિત્રો, આપ જાણો છો એમ, સરકારના પૈસા એટલે કે તમારા અને મારા પૈસા, આપણા પૈસા. ખરેખર આપણા પૈસાનું શું થઈ રહ્યું છે ખબર છે? અત્યારે પાદરા સ્કૂલ ખાતે છું, પાદરા પીપી શ્રોફ સ્કૂલ ખાતે છું. કેમેરા પર્સનને કહીશ કે હવે ધીમે રહીને તમને દ્રશ્યો બતાવે. જે રીતે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ અધપાર વગરની સાયકલો કે માત્ર ને માત્ર આ ગ્રાઉન્ડમાં તમને સાયકલ જ સાયકલ દેખાય. એક સોશિયલ મીડિયા અહેવાલ પ્રમાણે 2700 સાયકલનો આ જથ્થો છે. દર્શક મિત્રો, અગાઉ પણ સોશિયલ મીડિયામાં આપે આ સમાચાર જોયા છે, ત્યારે મહત્વની બાબત છે કે 2700 સાયકલનો મોટો જથ્થો આજે પાદરા સ્કૂલમાં પડ્યો છે. હું બીજો જથ્થો પણ બતાવીશ. એક વખત આ જોઈ લો, આ દ્રશ્યો જોઈ લો. હું આપને કહેવા માગું છું, આપ સૌને કહેવા માગું છું, કદાચ પાદરા શહેરના લોકો મારા સાથે અત્યારે બીએન ન્યૂઝ ગુજરાતીના પ્લેટફોર્મ પર જોડાયા છો ને, આ સાયકલ તમારી દીકરીની હતી, આ સાયકલ તમારા બહેનની હતી, આ સાયકલ અહીંયા આગળ ભણનારી દરેક એ દીકરીની હતી. મને ખ્યાલ છે ત્યાં સુધી 8 ધોરણથી લઈ 12 ધોરણ સુધીની વિદ્યાર્થીઓની આ સાયકલો અહીંથી આપવાની હતી. એક લેબલ પણ બતાવું, અહીંયા આગળ લખ્યું છે શાળા પ્રવેશ ઉત્સવ. આ વાંચજો મિત્રો, લખ્યું છે શાળા પ્રવેશ ઉત્સવ 2023 અને શાળાનો પ્રવેશ ઉત્સવ છે. પરંતુ આ 2023ની સાયકલો, તમને જે રીતે આ દ્રશ્યો દેખાય છે, આ 2023ની સાયકલો જે છે એ હજુ એમને એમ જ છે. આ સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલા ખર્ચા, સરકાર શ્રી દ્વારા દીકરીઓને આપવામાં આવનારી સાયકલો અત્યારે ધૂળ ખાઈ રહી છે, કાટ ખાઈ રહી છે અને વરસાદના પાણીથી બગડી પણ ચૂકી છે. મને ખબર છે, ત્યાં સુધી 2024 તો ચાલુ થઈ ગયું છે, કદાચ અધિકારીઓના કેલેન્ડરમાં 2023 ચાલે છે. જો કે હું તો જોઈને કહું છું યાર, 2024 ચાલે છે. પણ આ જે કોન્ટ્રાક્ટરો હતા, જે અધિકારીઓ હતા કે જેમને વ્યવસ્થા કરવાની હતી, સરકારનું કામ પૈસા આપવાનું છે, સરકારનું કામ ગ્રાન્ટ ફાળવવાનું છે, એ ગ્રાન્ટ ફાળવી દે છે, પૈસા આપી દે છે, યોગ્ય વ્યક્તિની નિમણૂક કરી દે છે, પરંતુ હવે તે કંઈ ન કરે તેનો જવાબદાર કોણ? તો કે અધિકારી. અધિકારીને જવાબદારી આપવામાં આવે કે અધિકારીઓ ધ્યાન રાખશે, પરંતુ અધિકારી જ જો આવી ચોર વિદ્યા કરે તો હવે કોની પાસે જવું? પછી પાછો ઓપ્શન આવે સરકાર. જ્યારે આપણે બોલી રહ્યા છે ત્યારે આ ખખડ ધજ હાલતમાં સાયકલ, અને અહીંયા આગળ પણ લખ્યું છે ગુજરાત સરકાર. દર્શક મિત્રો, જે રીતે આપણે સૌ જોઈ રહ્યા છે, હું ફરી વખત બતાવીશ આપને, ત્યાં કદાચ ન ક્લિયર દેખાયું હોય તો અહીંયા આગળ આવો અને આ જુઓ. આ લેબલ છે ગુજરાત સરકાર. દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે આપવામાં આવેલી સાયકલ ગુજરાત સરકારે, એમાંય શાળા પ્રવેશ ઉત્સવ 2023. ફરી વખત જુઓ, શાળા પ્રવેશ ઉત્સવ 2023. હું શરૂઆતથી આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ,
અત્યારે બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેર ખાતે આવેલી પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ, કે જેને પીપી શ્રોફ હાઈસ્કૂલ પણ કહેવામાં આવે છે, એ પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે છીએ. અને આ સ્કૂલના કમ્પાઉન્ડમાં, ગ્રાઉન્ડમાં કેટલી સાયકલો પડી છે, કેવા હાલતમાં પડી છે, કે આપ સૌ અત્યારે બીએન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલના ફેસબુક પેજ ઉપર આપના ફોનની સ્ક્રીન પર સ્પષ્ટ જોઈ શકો છો. મિત્રો, આ શરૂઆતથી આપણે શરૂઆત કરીએ. અહીંયાથી લઈ આપ બસ જોતા જાઓ અને ગણતા જાઓ, જો ગણાય તો, આ કેટલી સાયકલો છે. દર્શક મિત્રો, આ પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં પડેલી સાયકલો છે, કે જે સાયકલો અહીંયા આગળ અસંખ્ય છે. જો કે તેની સંખ્યા તો ખ્યાલ છે. એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં અહેવાલ જે પ્રસારિત થયો હતો તેના માનવા પ્રમાણે 2700 જેટલી સાયકલો આ પીપી શ્રોફ કમ્પાઉન્ડના ગ્રાઉન્ડમાં અત્યારે હાજર છે. 2700 સાયકલો અહીં આગળ પડી છે. હજુ બીજા દ્રશ્યો બતાવ્યું, આપને કદાચ એમ હશે, આ જુઓ હાલત, આ હાલત જુઓ. આ સરકારના પૈસાની પથારી ફેરવી નાખી, સરકારના પૈસાનો વેડફાટ કરી નાખ્યો, આ સરકારના પૈસાને પૂરા કરી દીધા. આ ચેન જુઓ, આ ચેન કટાઈ ગઈ, સાયકલના જે બી પાર્ટ્સ છે એ તૂટી ગયા છે. આ ખખડધજ હાલતમાં થઈ ગયું. અને બીજું કે આના અને અને વિતરણ કરવાની હતી, દીકરીને ભેટ આપવાની હતી, અને ભેટની જગ્યાએ હાલત શું છે. મિત્રો, આ સાયકલની દશા બતાવશે કેમેરામેન, એની રિંગ જુઓ, એનો ટાયરના ઠેકાણા નથી, એના તાર તૂટીને નીકળી ગયા છે. આ પ્રકારની પરિસ્થિતિ પાદરા પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ ખાતે મૂકવામાં આવેલી સાયકલોની છે. આ તમામ સાયકલો અત્યારે ખખડધજ હાલતમાં છે. મિત્રો, મોટા મોટા ગ્રાન્ટ આપણે લાવી શકતા હોય, મોટા મોટા વિકાસના કામો કરી શકતા હોય, તો દીકરીઓને સાયકલો કેમ ના ફાળવી શકીએ, દીકરીઓને સાયકલ આપણે કેમ ના આપી શકીએ. ખબર નથી પડતી સરકારના પૈસાનો દુર્વ્યવહાર, દુર્વહીવટ આવી રીતે કઈ રીતે થઈ રહ્યો છે. એક બીજું ટોળું બતાવું, કે જ્યાં સાયકલો જાણે એકબીજા ઉપર સૂઈ રહી હોય એવા દ્રશ્યો તમને જોવા મળશે. આ ટીંગા ટોળીવાળી સાયકલો જુઓ, અહીં આગળ પણ અસંખ્ય સાયકલો છે. બાપના રૂપિયા જ્યારે વાપરતા હોય એ જ પ્રકારે આ લોકોએ વાપર્યા છે, સરકાર એમના માટે બાપ હશે. મિત્રો, આ જોઈને આપણને શરમ આવે ને ગુસ્સો આવે કે આટલો ખરાબ વહીવટ હોય. આ જુઓ, જ્યાં જુઓ ત્યાં સાયકલ, જ્યાં હજુ તો ઘણું બધું બતાવીશ, હજુ ઘણું બધું બતાવીશ. આ જુઓ, આવા બાજુ આ જુઓ, જ્યાં જુઓ ત્યાં સાયકલ. એક તો સરકારની જગ્યાનો ઉપયોગ કરી લીધો, આ સાયકલો પડી છે સરકારી હાઈસ્કૂલમાં. અહીંયા આગળ સરસ મજાના આયોજનો થાય છે ગરબાના, ગરબાવાળાએ ટેન્શનમાં કે આ સાયકલો હટેડશે કેમ ના. ગરબાવાળાએ ફોન કરે છે ઉપર, અને એ ફોન કરે કે ભાઈ સાયકલો હટાવો, અમારે ગરબા રમવાના, પરંતુ મારી એવી ઈચ્છા છે. આ સાયકલો જેને મળવાની હતી એ દીકરીઓ વતી હું કહી રહ્યો છું, મારી બહેનો વતી હું કહી રહ્યો છું, કે એક રજૂઆત, એક ફોન તો કરો. એક ફોનમાં કામ થઈ જતું હોય તો આ સાયકલો દીકરીઓનો ફાયદો, કારણ કે સરકાર તો શ્રેષ્ઠ છે. સરકારને આપવું જ હતું, સરકારને દીકરીઓને સાયકલ આપવી જ હતી, એટલે જે તે સમયે જે તે ગ્રાન્ટ ફાળવી છે. મને ખ્યાલ છે સરસ્વતી કંઈક યોજના છે. આ યોજના હેઠળ સરકારે ગ્રાન્ટ ફાળવી છે, પૈસા આપ્યા છે, રકમ આપી છે, અને બધું જ થઈ ગયું છે. સાયકલો બની પણ ગઈ છે, સાયકલો સ્કૂલ સુધી આવી ગઈ. વિતરણ ના થાય? જો શાળા સુધી, સ્કૂલ સુધી આ સાયકલો આવી શકતી હોય તો તેનું વિતરણ કેમ ના થાય? મિત્રો, અંધેરી નગરી આગળ મને આવડતું નથી. આ જે રીતે આપણે જોઈ રહ્યા છો, આ તમામ સાયકલો એવી ને એવી હાલતમાં પડી છે. સ્લો 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 આ સાયકલ ચોરી થાય તો જવાબદાર કોણ, કટાઈ જાય તો જવાબદાર કોણ, ભંગાર થાય તો જવાબદાર કોણ, અહીંથી બધી હટી જાય તો જવાબદાર કોણ? આ જુઓ, ખાલી ગ્રાઉન્ડની પરિસ્થિતિ જુઓ, જ્યાં જુઓ ને ત્યાં બસ સાયકલ સાયકલ. આ બધી સાયકલનું ટોળું અહીંયા આગળ મફતમાં મૂકી દેવામાં આવ્યું છે. મિત્રો, એક દ્રશ્ય બતાવીશ, કદાચ આ સાયકલ પણ કોક દીકરા દીકરીની જ હશે. આજે નવી સાયકલો અહીં આગળ એમ ને એમ પડી છે, નવી સાયકલોનું વિતરણ નથી કરવામાં આવ્યું. 2023માં પ્રવેશ ઉત્સવ હતો, એ 2023માં સાયકલો આપવાની હતી, 2024 તો ચાલે જ. આ જે પણ દીકરા દીકરીની સાયકલ હોય, આ સાયકલ ખખડધજ હાલતમાં છે. આ જ વ્યક્તિને જો તમે નવી સાયકલ આપતા તો એને ભાઈ કેટલો આનંદ થતો. સરકાર આપવા તૈયાર છે, તમે કેમ આપવા તૈયાર નથી?
આપણે સૌ બીજા પણ દ્રશ્યો જોઈશું, કારણ કે અહીં આગળ એક બાજુ આ વિષય પૂરો નથી થઈ જતો. કેમેરા પર્સનને કહીશ કે આપણે દ્રશ્યો બતાવ્યા જ કરે કે કેટલી સાયકલો અહીં પ્રિપિશ્રોફ ગ્રાઉન્ડમાં પડી છે. હું બીજો પણ એક વિઝ્યુઅલ્સ, બીજા પણ વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીશ કે શું પરિસ્થિતિ પાદરા હાઈસ્કૂલમાં છે અત્યારે. જે સાયકલો દીકરા દીકરીઓને આપવાની હતી એ સાયકલો અત્યારે અહીં આગળ એમ ને એમ વરસાદી પાણીમાં કાટ ખાઈ રહી. આ જુઓ, દર્શક મિત્રો, સાયકલ સંપૂર્ણપણે આગળ પૂરી થઈ ગઈ છે. આ સાયકલની ઘંટડી જેમ બંધ થઈ ગઈ છે એમ જ પરિસ્થિતિ છે. અને જોકે આને જોતા એવું પણ લાગે છે કે આનું મટીરિયલ પણ બહુ જ સરસ સારી ક્વોલિટીનું. જુઓ, આ એક અંગૂઠાથી જો આ આગું પાછું થઈ જતું હોય તો હવે બીજું શું આશા રાખવી. આ બધી જ સાયકલો દર્શક મિત્રો ખખડધજ હાલતમાં થઈ ચૂકી છે. અને સરકારશ્રીનો જે અભિગમ હતો, દીકરીઓને જે સાયકલ આપવાનો વિચાર હતો, તેના પર પાણી ફેરવતા અધિકારીઓ અને તંત્ર, કોન્ટ્રાક્ટર અને તમામે મિલીભગત કરેલા લોકો કે જે અહીં આગળ પીપીશ્રોફ ગ્રાઉન્ડને પોતાના પિતાશ્રીનું ગ્રાઉન્ડ સમજી અને અહીં આગળ સાયકલો વર્ષોથી મૂકી રાખી છે, પરંતુ તે સાયકલ અહીંથી હટાવવાનું તો ઠીક છે, હટાવવા માટે આપણે નથી માંગણી કરતા, એને હટાવશો નહીં, પણ વિતરણ તો કરજો. આ દીકરા દીકરીઓને જેમને આપવાની હોય, ભાઈ જે કેટેગરી વાઇઝ તમારે આપવાની હોય એ કેટેગરી વાઇઝ આપી દો. જે એક ભાઈ કહી રહ્યા છે, ભરત ઠાકોર, ભાવિનભાઈ કેટલીક સાયકલો સડી ગઈ હશે, આપશે તોય ફરી રિપેરિંગનો ખર્ચો દીકરીઓને જ કરવો પડશે. બોલો, આ વાત પણ સરસ છે કે સાયકલો તો અહીંયા હરી જ ગઈ છે, ટાયરોનો ઠેકોણો નહીં, ટ્યુબનો ઠેકોણો નહીં, ઘંટડીઓ એમના જેવી જ થઈ ગઈ છે, વાગતી જ નહીં. તો હવે આ બધો ખર્ચો કરે કોણ? આ તમામ ખર્ચો જે છે એ કહી શકાય કે ખર્ચો તો પછી આવે, પરંતુ આ એકવાર આપવા જોઈએ ને. જો આ જો આ લોખંડ કેટલું સરસ છે. મિત્રો, સાયકલ તમે ખરીદી છે ને, હું ચલાવતો હતો, આપણે સાયકલ વાપરતા હતા ને, સાયકલ પર સ્કૂલે જતા હતા ને. અત્યારે મારા ઘણા બધા મિત્રો છે, સાયકલિંગ કરીએ છે, આપણે સાયકલ પર ફરવા જતા હોઈએ છીએ, સાયકલની ઘંટડી જોઈ છે ને, આ ડોરબેલ ડિંગટોંગ ડિંગટોંગ વાગે. આ જુઓ, નથી દેખાતું નજીકથી બતાવે. આ જુઓ, આ લોખંડ કેટલું સરસ વાપર્યું છે આ લોકોએ. આ એકમાત્ર મારો અંગૂઠો છે નહીં, આગળ 500 કિલો વજન હે, ક્યા વાત હે. આ સરસ મજાની સાયકલો બનાવી છે એવું લાગે. આ બીજું હોય છે, આ વાગી, પણ એમાં તકલીફ તો એની એ જ છે, એક વાર વાગીને ભાઈ બંધ થઈ જાય. એટલે મિત્રો, ટૂંકમાં વાત એટલી જ છે, સમજાવવાનો પ્રયત્ન એ જ કરી રહ્યો છું કે કેમેરા પર્સનને કહીશ કે આપને ચારે તરફના વિઝ્યુઅલ બતાવશે, ચારે તરફ. હવે અહીંથી જોવાનું સ્ટાર્ટ કરજો. આ ચારે તરફ જે જોઈ રહ્યા છો, માત્ર સાયકલ 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 ને સાયકલ જોવા મળી રહી છે. આ પીપીશ્રોફ ગ્રાઉન્ડના ચારે તરફમાં આ નવી જે સાયકલો સરકારશ્રીના જે પણ યોજનામાંથી બનાવવામાં આવી હતી, એ તમામ સાયકલો અહીં આગળ પડી રહી છે. એ તમામ સાયકલો અહીં આગળ વરસાદના પાણીમાં કાટ ખાવા માટે, બગડી જવા માટે, તેને ભંગાર કરવા માટે મૂકવામાં આવી છે. અને ઓફિશિયલી માહિતી મારી પાસે એવી પણ આવી કે ભાઈ સરકારશ્રી દ્વારા કે પછી કોન્ટ્રાક્ટરને પૈસા નથી મળે, એટલે કોન્ટ્રાક્ટરથી સામાન હટાવતો નથી કે કોન્ટ્રાક્ટરે વિતરણ નથી કર્યું. પરંતુ આ વાત હું માનતો નથી કે આવું કંઈ થઈ શકે, કારણ કે બિલ મંજૂર ના થાય તો સ્કૂલ સુધી એ સાયકલ ન આવે, એ કંપની સુધી જ રહે. પરંતુ જેમ આપણે જોયું કે પાદરા તાલુકામાં, પાદરા શહેરમાં, પાદરા હાઈસ્કૂલમાં હાલ 2700 સાયકલનો જથ્થો ધૂળ ખાઈ રહ્યો છે, કાટ ખાઈ રહ્યો છે અને બગડી રહ્યો છે. જવાબદાર કોણ? દીકરીઓની સાયકલ છીનવી લેનાર કોણ? આ પાપી કોણ કે જેણે દીકરીઓની સાયકલ છીનવી લીધી છે? સરકારના પૈસા ખાનાર ચોર કોણ? સરકારની તિજોરીમાં ગાબડું પારનાર, અમુક શબ્દો નથી બોલાતા, પણ એ ચોર કોણ? એ ચોરને શોધી તેના પર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી દરેક મારી બહેનો દીકરીઓ તેમજ પાદરાની જાહેર જનતા વચ્ચે માંગ છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા, પાદરા શહેર.